तू ही सागर, तू ही सागर है, तू ही किनारा। ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन जाडियापणा વિશે ચિંતિત છે, કારણ ઓબેસિટી એ અનેક દર્દને નોતરું આપતી સ્થિતિ છે। ભારતમાં જાડા હોવું એ ચિંતાનો વિષય છે અને થોડે અંશે શરમ અનુભવી પડે એવી અવસ્થા છે। ઝીરો ફિગર માટે મથામણ કરતી લનનાઓને જીવના આટાફેરા કરતી ભાળી શકાય છે, તો 35-40ની ઉંમર સુધી પોતાને હેન્ડસમ દેખાડવા માટે દોડતા કે જોગિંગ કરતા કે યોગની કસરતો કરતા મર્દો પણ જોવા મળે છે। ભારતમાં થયેલ એક સંશોધન એવું તારવે છે કે 40% લોકો ચાલવાની મજા માણવા નિયમિત વોક કરે છે, 40%થી વધુ લોકો પોતાનું ફિગર ફિટ રાખવાની ચાહત સાથે વોકની આંગળી પકડે છે, તો 20% લોકો અકારણ જ ચલાય તો ચાલવાને પસંદ કરે છે। આ સંશોધન એક રસપ્રદ કારણ પણ સામે મૂકે છે। મેટ્રોમાં અને મોટા નગરોમાં 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો અને તેમાં પણ મહત્તમ પુરુષો જ રેગ્યુલર મોર્નિંગ વોક પર જાય છે અને માત્ર 20% જેટલા યુવાનો આ માર્ગે વળેલા છે। ઇન શોર્ટ, ફિગર કોન્શિયસનેસનો માહોલ ભારતમાં જોવા મળે છે અને તેથી કદાચ ઓબેસિટી અહીં એટલી જાડી થઈ નથી ગઈ। અમેરિકાના ઇસ્ટ કોસ્ટમાં મહિનો રહીને 8-1 સિટી ફરવાનું થયું ત્યારે એક વાત ઉડીને આંખે વળગી કે ઓબેસિટીનું આક્રમણ અમેરિકા પર થયું છે। અને હા, તેનાથી આપણા ઘણા ખરા ગુજરાતીઓ બચી ગયેલા છે। આવું શા માટે હશે? એવી બાળ સહજ જિજ્ઞાસાને સંતોષવા બારીક નિરીક્ષણ, બિહેવિયરનું, ડેઇલી રૂટીનનું, ફૂડ હેબિટ્સનું કર્યું અને તે અંગે નેચરલ ઇન્ટરેક્શન કર્યું, એટલે અમેરિકન પછી ધોળા હોય કે કાળા, એમની ઉપર થઈ રહેલા આ ઓબેસિટીના આક્રમણ વિશે નવટાંક ઊંડા ઉતરી શકાયું। અહીં 10માંથી 6 લોકો તોસ્તાન શરીરધારીઓ છે અને તેની તેઓને મોજ છે। અમેરિકન લોકોનો એક વિશિષ્ટ સ્વભાવ છે, જે છે તે છે, જે છે તેનો હસતા હસતા સ્વીકાર છે। વરી એટલે કે ચિંતા કરવાથી પરિસ્થિતિ બદલતી નથી। અને છેલ્લી વાત, જિંદગી નિજાનંદ માટે છે। આ ટૂંકા ટૂંકા વિધાનોનો સરવાળો કરો એટલે તેમાં તમને અમેરિકન દેખાય। શરીર છે તો છે, શરીર જાડું છે તો છે, મારું શરીર છે તે મને ગમે છે અને તેથી તેને ધિક્કારવાને બદલે શણગારો, તેને સજાવો, તેનો આનંદમય બનીને સ્વીકાર કરો, તેમાં શરમાવાની શું જરૂર? જાડિયાપણું એ અગ્લીનેસ નથી। હા, તેથી દિવસ આખો શરીર ઘટાડવાની ચિંતા કે ખાવા પીવામાં ચોખલિયાપણું રાખ્યા કરવાની જરૂર નથી। મેંદો, ચીઝ, બટર, ક્રીમ, રીચ ડ્રાય ફ્રૂટ, ચોકલેટ્સ રોજે રોજ ઢગલા બંધ ઠાલવ્યા જ કરવાનું ને નો વરી બોલી લીધા પછી કહી દેવાનું ઓકે, એટલે કામ પૂરું। હવે આમાં શરીર વૃદ્ધિ ન થાય તો જ નવું લાગે। આપણા ઠીક ઠીક જાડા માણસના શરીરની જાડાઈ જેટલું એક સાથળ હોય તેવી સ્ત્રી પોતાના વાળની ગૂંથણી કરે, ચહેરા પર કેટલી વાળી લટકાવે અને પોતાના અંગ ઉપાંગ બરાબર રેખાંકિત થાય તેવા ટાઈટ કપડાં પણ પહેરે અને મોજથી હાથમાં બર્ગર કે હોટડોગ રાખી બધા જ જુએ તેમ ચપળ ચપળ ચાલ્યા કરે,
ટિશ્યુ પેપરથી મોઢું ઘસી ઘસીને લુછા કરે. સહજ સ્વીકાર નહીં, આપણે વધુ વાતો કરીએ ને આ અમેરિકનો પ્રત્યેક હાલતનો સહજ સ્વીકાર કરે છે. પોતે જ પોતાની ઓબેસિટીને સ્વીકારે તો પછી બીજા એને કેમ ધિકારી શકે? ઇટ ઇઝ હિઝ ઇશ્યુ, ઇટ ઇઝ હર મેટર ઓફ વરી, આવા જવાબો દર 15 મિનિટે તમને સાંભળવા મળે. અને ટેકનોલોજીની અકલ્પનીય મદદ પણ ઓબેસિટીના પક્ષે છે. દિવસના લગભગ બધા જ શ્રમદાયક કામો ગેજેટ્સ કે મશીન જ કરે, એટલે માણસના બદલે મશીનને પરસેવો વળે. હા, ફ્રોઝન ફ્રૂટ કે સ્ટોર્ડ ફૂડ કે ફાસ્ટ ફૂડ પણ અહીંના માણસોને ભાવે છે, એટલે પણ ઓબેસિટી ફાવે છે. દોડે છે બધા જ, પણ ગાડીમાં. હા, ડોગી ને પપ્પી આ લોકોને દોડાવવાનું કામ કરે છે. નાનું મોટું ડાઘિયું કૂતરું મોર્નિંગ વોક કરાવે છે. ભારતીયો અમેરિકા જઈ વસ્યા છે, પણ ભારત હજુ તેમના મન કે કર્મમાં સાબુત છે, તેથી કદાચ ગુજરાતીઓથી ઓબેસિટી હજુ આઘી ભાગે છે. ગુજરાતના જાડિયા લોકોને આશ્વાસન લેવું હોય તો અમેરિકા જવા જેવું છે. ઢૂંઢતા હૈ તો કિસકા સહારા.